હું એક નિયમિત રામકથા સાંભળનાર અને ઈમાનદાર પિતાની દીકરી છું. મારા પિતા આપની દરેક કથા સંભવ હોય તો કથા મંડપમાં અથવા ટીવી પર સાંભળે છે. બાપુ, મારા લગ્ન ડિસેમ્બરમાં છે અને હું મારા પિતાને કંઈક ભેટ આપીને સાસરે જવા માંગુ છું, તો એક દીકરી તરીકે પિતાજીને શું ભેટ આપું? બેટા, 5 ભેટ આપજે. કે જે ઘરે જા ત્યાં વિશ્રામ ઉભો કરજે, જે ઘરે જા ત્યાં વિશ્વાસ ઉભો કરજે, જે ઘરે જા ત્યાં પરસ્પર આનંદ મોજ અને વિનોદ ઉભો કરજે, જે ઘરે જા ત્યાં વિવેક ઉભો કરજે, અને જે ઘરે જાય ત્યાં ધીરે ધીરે તને ઓછું મળે તો વાંધો નહીં, પણ બીજાને વધારે મળે એવો ધીરે ધીરે વૈરાગ ઉભો કરજે. બાપને બીજું કઈ સ્થૂળ વસ્તુ આપવાની જરૂર નથી. બાપ થોડો દીકરીનું કઈ લેવા, આવું કઈક થાય અને કથા આવું કરે જ વિવેક પ્રગટાવે. ઘણા લોકો મારી પાસે કહે છે કે બાપુ, હવે કઈ આમ ખરાબ રસ્તે પગ નથી મૂકી શકાતો, કારણ કે તમારી ધોળી દાઢી આડી આવે છે. એને મને એમ થાય કે આડે આપણી ઇજ્જત રાખી.